એએમસી ની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. શાહપુરમાં એક જ સ્થળે વારંવાર ખાડા અખાડા ખોદવામાં આવ્યા. શાહપુરમાં એક જ સ્થળે સાતમી વખત ખાડો ખોદાયો. એએમસી ના ઇજનેર વિભાગની કામગીરી પર સવાલો. વારંવાર ખોદકામ કર્યા બાદ સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી આવતો. વાહન ચાલકોને પણ પસાર થવા મુશ્કેલી પડી રહી છે. હવે એક જ સ્થળે સાતમી વખત ખાડો કેમ ખોદાયો? અધિકારીઓ કામ ચલાવ કામ કરે છે તેવું સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. જ્યાં ત્યાં ખાડાના કારણે ટ્રાફિક પણ થાય છે. આજે અલકાઈ છે, અહીંથી આવતી જતી પબ્લિકના ટ્રાફિકના પ્લસ અહીંયા નાના મોટા લારી ગલ્લાવાળા પાનના ગલ્લાવાળાને તકલીફ પડે છે. પ્લસ આ મહિનામાં 5 થી 7 વખત આ જ જગ્યા ઉપર એકની એક જગ્યા ઉપર કે એની આજુબાજુમાં 7 થી 8 વખત ખાડા ખોદવામાં આવ્યા છે. તો બી કોર્પોરેશનનું સંપૂર્ણ ધ્યાન નથી. સમજો કે રાતે કરીને જાય તો સવારે પાછું આવી જાય છે. અને આ રથયાત્રા નિમિત્તે આ લોકો અહીંયા જે ડામ્બર નાખ્યો હતો ને એમાં બી કાચો ડામ્બર નાખીને જતા રહે અને એમને જે મન ફાવને એ રીતે જ કામ કરે છે. આપણે ગમે તેટલી અરજી કરીએ કે ગમે તે કરીએ તો આ લોકો ધ્યાન આપતા નથી. ઘણા ટાઈમથી ઘણા 2-3 વર્ષથી આ ચક્કર ચાલી રહ્યું છે. ખાડા પડી જ જાય છે, ટ્રાફિકની સમસ્યા બી પણ થાય છે અહીં ગાડી, અને બહુ જ બધા પબ્લિક હેરાન થાય છે. ધંધાદારી બી બધી લારીઓ ચાલતી હોય છે, એ લોકો બી બિચારા ધંધો કરી શકતા નથી. વારંવાર એક જ જગ્યા ઉપર થઈ છે. કોર્પોરેશનની કામગીરી પર શું કહેવું છે? કોર્પોરેશન બહુ કંઈ ધ્યાન નથી આપતું. જો કામ કરી જાય છે અને 8-15 દિવસ પર હતું એને એ થઈ જાય છે. મોટા મોટા ખાડા પાડી જાય છે. કામ હોય છે નાનું, મોટા મોટા ખાડા પાડી જાય. આ ખાડો ખોદવામાં પાણી તો છેલ્લે એક અઠવાડિયા સળંગ ચાલે, લોકો ખોદે છે પણ પાણી બીજા દિવસે ભરાઈ જાય છે. બીજું આજે અહીંયા જે રોડ કર્યો છે એમાં ખાલી છૂટી કપચી જ નાખી દીધી છે. એના હિસાબે આખું પાણીનું તરાવડું ભરે છે. 2-3 વખત સાહેબોને બતાવ્યું કે કાલે થઈ જશે, કાલે પણ હજુ સીધી અઠવાડિયે કશું થતું નથી. પાણી સખત ભરેલું રહે છે અહીંયા. અચ્છા, વારે ઘડી એક જ સ્તર પર ખાડા ખોદવામાં આવે છે. કોર્પોરેશનના ઇજનેર વિભાગની કામગીરી પર આપનું શું કહેવું છે? ખાડા ખોદે છે પછી બીજા દિવસે પછી પાણી ભરાઈ જાય છે, પછી એમને એમ હેસિટી રહે છે. પછી 10 દિવસ ચાલે છે અત્યારે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગની જે કામગીરી છે તેને લઈને હવે લોકો સવાલ કરી રહ્યા છે કે એવી તો કેવી કામગીરી કરવામાં આવે છે કે જેના કારણે રોડ પર આવા ખાડા પાડવાની ફરજ પડે છે. અને આ શાહપુર વિસ્તારનો મુખ્ય માર્ગ પર 4 રસ્તા પર મસ્ત મોટો ખાડો કોર્પોરેશન તરફથી ખોદી દેવામાં આવ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે જે આ વોટર લાઇન જે ડ્રેનેજ લાઇનો પસાર થાય છે તેની અંદર લીકેજ સામે આવી રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે એક જ સ્તર પર આ 7મી વખત છે કે કોર્પોરેશન દ્વારા આ ખાડો ખોદવામાં આવ્યો અને તે છતાં પણ આ જે સમસ્યા છે તેનું કોઈ નિવારણ નથી આવી રહ્યું. જે રીતે વારંવાર એક જ સ્તર પર આ પ્રકારે ખાડા ખોદવામાં આવે છે અને કોર્પોરેશન પોતાની કામગીરી કરી હોવાનો સંતોષ માને છે, જો કે પરિસ્થિતિ વિપરીત છે. જો એક જ સ્તર પર તમે વારંવાર આ પ્રકારે કામગીરી કરો છો તો આનું જે સમસ્યા છે તેનું નિવારણ કેમ નથી આવી રહ્યું તેવો સવાલ સ્થાનિકો કરી રહ્યા છે. કારણ કે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની પણ ભારે સમસ્યા સર્જાતી જોવા મળી રહી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.